સાધુ તમે નામ જો નામ સુમિરત ભાવ કુભાઈ તમે ભાવથી લ્યો કુભાવથી લ્યો એનું નામ લીધું એ તમને હંમેશા તમારા પર કૃપા કરવા માટે થઈ હવે ભગવાન ધીરે 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 ઘૂંટણિયા વેર ચાલતા થયા ચાર પગે ચાલતા થયા વારંવાર ફળિયામાં આવી જાય હવે માને થોડું વધારે ધ્યાન રાખવું પડે છે દોડતા દોડતા લાલો ક્યાંક જતો રહે અને એનું વર્ણન આવ્યું નંદ રાજાના ફળિયામાં ભગવાન કિલ્લોલ કરે અને એ નંદ રાજાના ફળિયાની કેટલી એ જમીનની નંદ રાજાની કેટલી પુણ્ય કમાઈ હશે કે અખિલ બ્રહ્માંડનો નાથ એના ફળિયામાં આજે બાળક બની અને એના આંગણામાં રમી રહ્યો છે અને નંદ રાજાનું આંગણું અને નંદ રાજાને પાવન કરી રહ્યો છે હરે આછુ રૂડું તે નંદજીનું ફળિયું ત્યાં કાનજી કરે છે રગરડિયું હે આછુ રૂડું તે નંદજીનું ફળિયું તે નંદજીનું ફળિયું ત્યાં કાનજી કરે છે રંગ રડિયું એ વાલો ઘટુરન ઘટુરન ચાલે જોઈ પ્રતિબિંબ જોઈ જોઈ માને હારે ઉભા થાય ને પડી પડી જાય ઉભા થાય ને પડી પડી જાય એને કમ્મા કમ્મા કહે ભગવાન અખિલ બ્રહ્માંડ નો નાથ બાળ લીલા કરે અને એ હાથે કરીને ચાલતા ચાલતા પડી જાય અને પછી ખમ્મા ખમ્મા કરતા જશોદામાં દોડે અને દેવતાઓ આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થાય કે પ્રભુ કેવી લીલા કરે છે જોવો તો કરે
એ ધારે તો હમણાં આખું બ્રહ્માંડ ઉચકી લે, એને બદલે એને માતાજી ઉચકવા આવે છે પોતાને ઉભા કરવા માટે. એટલે ઉભા થાય ને પડી પડી જાય, બાળ લીલા છે ભગવાનની. એટલે લાલો હવે ઘૂંટણિયા પર હાલતો થયો, ધીરે ધીરે બધે ગોકુળમાં પણ ફળિયામાંથી ધીરે ધીરે બહાર નીકળવા માંડ્યો. એટલે પછી કોઈ પણ ગોપી હોય ને એ લાલાને લઈને તેડીને પાછી જતી રહે, થોડી વાર થાય જશોદામાં શોધવા નીકળે અને વળી પાછા ઘરમાં લઈ આવે. ભગવાન બહાર નીકળવા માંડ્યા, કોઈ પણ ગોપી તૈયાર જ હોય. હવે તો એવું થાય કે લાલાને લેવા માટે ગોપીઓ એકબીજા આમ તૈયાર પડે ઉભા હોય કે મારા હાથમાં લાલો આવે તો હું રમાડવા લઈ જાઉં, મારા હાથમાં લાલો આવે તો હું રમાડવા લઈ જાઉં, મારા ઘેર લઈ જાઉં. ગોપીઓના મનમાં એવા ભાવ જાગે છે. હજી નાના એવા લાલજી છે, એના મોઢામાં પરાણે થોડુંક માખણ મૂકે છે કે અમારો લાલો છે ને એ રુષ્ટ પુષ્ટ થાય, લાડવા જેવો થાય. ધીરે 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 ગોપીઓને બહુ વાલો લાગવા માંડ્યો છે લાલો. હવે હેરાન કરવાનો, બહુ વાલો લાગે, પોતાના ઘેર રમવા માટે લઈ જાય. એક દિવસ હવે આ ગોપીઓ એ માખણની ટેવ પાડી ને, એટલે લાલાને થયું કે આ માખણ ખાવા જેવી વસ્તુ છે, આ ગોપીઓ મને બહુ ભાવથી ખવડાવે છે. એટલે હવે થોડી વાર થાય ને મા છાશ ફેરવતા હોય એટલે ત્યાં જઈ અને ગોઠણભેર જતા રહે ને માના ખોળામાં બેસી જાય, ત્યાં જઈ અને હજી તો માં કંઈ પાત્રમાં કાઢે પહેલાં બધું એઠું કરી અને હાથ લઈને માખણ ચાટવા માંડે. થોડીક વાર થાય ત્યાં માખણ ચાઈ જાય, બહુ લાલાને માખણ ભાવે અતિશય. પછી એક દિવસ એવું બન્યું કે ઘૂંટણિયાભેર ચાલતા 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 ફળિયામાં પહોંચ્યા, આંગણામાં પહોંચી અને જ્યાં માટી હતી ને એ માટી લઈ અને ભગવાન ખાવા લઈ. એટલે બલરામ જોઈ ગયા, બલરામ મોટા ભાઈ છે એટલે જોઈ ગયા કે લાલાએ માખણ ખાધી. જઈને શિકાયત કરી યશોદા માને કે માં લાલો માટી ખાય છે, માં લાલો માટી ખાય છે. યશોદા માં આવ્યા, લાલા માટી ખાધી, આમ આમ કરે છે, સાચું બોલતે માટી ખાધી, મોઢું બંધ રાખે છે, ખોટું બોલતા ને પહેલેથી આવડતું કે નથી ખાધી, મોઢું નથી ખોલતા, બોલતા નથી, ના પાડે. માં બોલે મોઢું ખોલ, માએ આંગળી નાખી અને મોઢું ખોલ્યું, માં મૂર્છિત થઈ ગયા. લાલાના મુખમાં લાલાએ આખું બ્રહ્માંડ બતાવ્યું, આખું બ્રહ્માંડ લાલાએ પોતાના મુખની અંદર, ગ્રહો નક્ષત્રો તારાઓ સૂર્ય ચંદ્ર પૃથ્વી બધું એના મોઢાની અંદર ફરી રહ્યું છે. આટલું મોટું બ્રહ્માંડ લાલાના મુખમાં માને ફરતું દેખાયું, માં મૂર્છિત થઈ. ભગવાને લીલા કરી અને માતને વિસ્મૃતિ કરાવી દીધી કે મેં તને બ્રહ્માંડ બતાવ્યું છે, વિસ્મૃતિ કરાવી દીધી. માં ભૂલી ગયા, ભાનમાં આવ્યો. પછી ધીરે 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 હવે ભગવાન ચાલતા શીખ્યા, ચાલતા 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 હવે બીજાના ઘરમાં પહોંચી જાય છે અને બીજાના ઘરમાં માખણ પડ્યું હોય તો લઈને ચાટી જાય, બધું એઠું કરી નાખે, ઢોળી નાખે, કારણ કે હજુ તો નાના છે ખબર નથી પડતી એટલે ઢોળી નાખે, પછી એને ખાવું એટલું ખાય માટીમાં એને, ત્યારે તો ગારના મકાન કાચા મકાન, બધું માખણ નીચે ઢોળે અને પછી એમાંથી આમ આમ ચાટે મોઢા ઉપર લગાડે અને એવું કરે, ગંદા ગંદા થઈ જાય ભગવાન, બધું બગાડે, મોઢું બગાડે, કપડાં બગાડે. ગોપીઓ આવીને યશોદાને ફરિયાદ કરે છે કે યશોદા, તારો લાલો અમારા ઘરમાંથી ચોરી ચોરીને માખણ ખાઈ જાય છે, અમને ખબર ન હોય એમ અમારા ઘરમાં ઘરી જાય છે, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, ઓ તો છોરો ગવાલ્યો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, ઓ તો છોરો ગવાલ્યો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, ઓ તો છોરો ગવાલ્યો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, ઓ તો છોરો ગવાલ્યો. મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યા હે, મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યા હે, કિશન કનૈયા બતાઈ ગયો રે, વો તો છોરો ગવાલ્યો, કનૈયા બતાઈ ગયો રે, વો તો છોરો ગવાલ્યો. ચોરી ચોરી માખણ, ચોરી 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 માખણ ખાઈ ગયો રે, વો તો છોરો ગવાલ્યો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, વો તો છોરો ગવાલ્યો.
पूछा के बाप तेरे कौन है, मैंने उसे पूछा माँ बाप तेरे कौन है। ए नंद यशोदा नंद यशोदा बताई गयो रे वो तो छोरो गवालियो, नंद यशोदा बताई गयो रे वो तो छोरो गवालियो, ये चोरी चोरी माँ नंद बताई गयो रे वो तो छोरो गवालियो, चोरी माँ नंद बताई गयो रे वो तो छोरो गवालियो। હજી તો નાના છે અને ચોરી કરતા આવડી ગયું, ધીરે 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 ભગવાન મોટા થતા જાય છે, હવે એને ગોપ ગોવાળો સાથે ટોળકી બનાવી છે, મિત્રો બનાવ્યા, મિત્રો સાથે હવે બહાર શેરીઓમાં રમવા જવા માંડ્યા, માં બહુ દૂર જવા દેતી નથી, ધીરે ધીરે બહાર રમવા જવા માંડ્યા, એમ કરતા કરતા ગામના ગોંદરા સુધી પહોંચી ગયા, બહાર જાય બધા બાળકોને ભેગા કરે, અને પછી એણે શું કર્યું ખબર છે, એક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બનાવી, એની જેવું જ એમ આખું એક ભ્રષ્ટાચારી મંડળ બનાવ્યું, ભ્રષ્ટાચારી કામ હું એનો પ્રમુખ કનૈયો, કામ હું તો કે પેલા માહિતી લાવવાની કે કોના ઘરમાં માખણ છે, પછી ઠરાવ કરવાનો કેટલા સભ્યો શું કામ કરશે, સમિતિની રચનાઓ થાય ને, પ્રમુખા સેક્રેટરી ખજાનચી બધું નિમી દીધું, કોઓપરેટિવ સોસાયટી આવી જ હોય કૃષ્ણ કનૈયા દેવી, અને પછી નક્કી કર્યું કે જેના ઘરમાં પાછો જેના ઘરમાં ચોરી કરવાની એનો છોકરો આનો સભ્ય, એ જ માહિતી લાવીને દે કે આજ મારી માએ એટલું માખણ મૂક્યું છે, પછી આખું દાડું ત્યાં જાય, પછી છોકરાઓ પૂછે કે હે કાના આ આપણે ચોરી કરીએ છીએ તો એ ચોરી કરવાનું પાપ ન લાગે અને આપણે આ ખોટું નુકસાન કરીએ છીએ, તો કાનો શું કહે ખબર છે, જો હું તમને એક મંત્ર આપું છું, એ મંત્ર બોલવાનો એટલે આપણને ચોરી કરવાનું પાપ નહીં લાગે, કયો મંત્ર બોલવાનો, તો કે ક ફલમ, ક ફલમ એટલે કે ચોરીનું ફળ ખરાબ છે, ક ફલમ ક ફલમ, આવું બોલતું બોલતું આખું દાડું જાય, ચોરીનું ફળ ખરાબ છે, ચોરીનું ફળ ખરાબ છે એમ કરતું કરતું જાય અને ચોરી કરી આવે, એ મંત્ર એણે ભગવાને પછી માત્ર એક જ નાતને આપ્યો, એ હજી ચાલે છે, ભ્રષ્ટાચારનું ફળ ખરાબ છે આવો મંત્ર એણે માત્ર અધિકાર આપ્યો વિધાન સભ્ય અને સંસદ સભ્યના સભ્યોને, એની સિવાય કોઈ આ નહીં વાપરવાનું, અબાધિત અધિકાર આપી દીધો એ લોકોને, ભલે ચોરીનું ફળ ખરાબ હોય પણ આપણે કફલમ કફલમ કરતા કરતા કફલમ, બાલકૃષ્ણભાઈની બીજી એક કટાક્ષ કથા છે, તે દિવસે કીધું ને લીમડાને આવી ગયો તાવ, એમણે કટાર લેખકમાં લખ્યું છે દિવ્ય ભાસ્કરમાં, આ ભાઈ હું તો જે હશે કે ભલે સંસદ સભ્યો અહીં આવીને ઘેરાવ કરે, હું કઈ મારા શબ્દો પાછા નહીં ખેંચું, એ છાસવારે ખેંચી લે કે હું આ શબ્દો પાછા ખેંચું છે, એમ આપણે નહીં ખેંચ,
એટલે બાલકૃષ્ણ ભાઈએ શું લખ્યું જો આ દેશની સાંપ્રત સમસ્યા એના ઉપર લખ્યું તમને જરૂર છે ટેકાની ભાઈ મારા અમને જરૂર છે કેશની તમને જરૂર છે ટેકાની હમણાં મહારાષ્ટ્રમાં ગઈ ભાઈ મારા અમને જરૂર છે કેશની હાલો પથારી ફેરવ્યા દેશની પૈસા આપી દો એટલે અમે તમારા તમને જરૂર છે ટેકાની ભાઈ મારા અમને જરૂર છે કેશની હાલો પથારી ફેરવ્યા દેશની છ મહિના ચાલે તો બહુ થયું છ મહિના ચાલે આ સરકાર તો બહુ થયું વર્ષોની વાતોને મેલો સાત પેઢી બેઠા બેઠા નિરાતે ખાય બસ એટલો જ ભરવો છે થેલો સાત પેઢી બેઠા બેઠા નિરાતે ખાય બસ એટલો જ ભરવો છે થેલો ચૂલે બળેલી કોઈ ડોશીના નામ ઉપર ચૂલે બળેલી કોઈ ડોશીના નામ ઉપર આપી દો એજન્સી ગેસની હાલો પથારી ફેરવ્યા દેશની ચૂંટણીના પારેવા ઘૂઘું કરે છે ચૂંટણીના પારો આવે છે ને આપણે ધ્યાન રાખજો આપણને જ મત આપજો ચૂંટણીના પારેવા ઘૂઘું કરે છે ચોકમાં થોડાક દાણા તો નાખો ગમે એટલા સ્કેમ કરો અમને ક્યાં કાંઈ વાંધો છે બસ એમાં થોડાક અમારા રાખો છે ને આદેશ આદેશની જેને ખરીદવું એને ખરીદાઈ જાય બહુ સાચું કોઈએ કીધું છે કે માણસને બે બાજુ વાહા હોત તો સારું હતું અને ઘણાને આપણે કહીએ કે આવું બધું કેમ થાય છે તો કે પાપી પેટનો સવાલ છે ને અરે હું એમ કહું છું કે અબજો રૂપિયા પાપી પેટને જોતા છે ખાલી બે રોટલીનું આ ભાડું માંગે છે પેટ પણ મિલકતો કેટલી ખરીદાઈ જાય છે બે નંબરમાં હાલો પથારી ફેરવ્યા દેશની અને બધી ચાલી રહી એટલે આવું કોઓપરેટિવ યુનિયન બનાવવાની સૌ પ્રથમ શરૂઆત કૃષ્ણ પરમાત્માએ ગોકુળમાં કરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ એના શેર ફાળા હોત ફાળવા બધાએ ગોપ બાળકો હતા ને એને શેર ફાળો આપ્યો તારો એટલો ફાળો તારો એટલો ફાળો એટલે ફળ બધાને સરખા ભાગે વેચાઈ જાય સરદાર આ પ્રમુખ મોટો ભ્રષ્ટાચાર કરે અને પછી જ્યારે વાંક આવે ત્યારે સભ્યને સંડોવી પ્રમુખ છટકી જાય આવું બનાવ્યું એને મંડળ પછી તો મોટા થયા હવે બહુ ઉત્પાતો કરે ગોપીઓએ પહેલા જે નીચે રસોડામાં માખણ મૂકતી હતી એણે ઉપાય કર્યો કે આવી રીતે જ રોજ નુકસાન કરશે તો આપણી આજીવિકા તો આ મહી માખણ મિશ્રી વેચવાની આજીવિકા છે અને આ ધંધો નહીં કરવા દે એટલે એણે શું કર્યું ઉપર છીકા બનાવ્યા અને છીકાની અંદર આ માટલી બાંધી છે ને એમ માખણ ઉપર મૂકે તો હવે નાના એવા કૃષ્ણ આમ ભલે મોટા થયા પણ હજી નાના છે તો ન્યા પહોંચી શકે નહીં પાછી સમિતિ બેઠી નિર્ણયો આપો હવે આપણે આપણો બિઝનેસ કેમ આગળ વધારશું કોઈએ સજેસ્ટ કર્યું કે ભાઈ કોઈ વજનદાર વસ્તુ ઘરમાં પડી હોય તો એને નજીક ખેંચી લઈશું બધા થઈને એની ઉપર ચડી જઈશું તો કોઈએ કીધું કે ના ભાઈ એમાં ભરેલું અનાજ હોય તો આપણે હજી નાના નાના છીએ આપણે કદાચ આપણી તાકાતથી એ ન નજીક આવે તો એમ કરતાં કરતાં નક્કી થયું કે આપણે નીચે બે જણ ઊભા રહે એના ઉપર એક જણ ઊભો રહે એમ આપણે આખી એક રુદ્રમાળ બનાવવાની અને એ માળ ઉપર સૌથી ઉપર કૃષ્ણ પહોંચી જાય અને પોતાની વાંસળીનો પ્રહાર કરી અને મટકી ફોડી નાખે હમણાં આપણે ફોડવાની જ છે અહીંયા નંદોત્સવ છે એવો હમણાં પણ શું છે હું વચ્ચે એટલા માટે અત્યારે લેવું જોઈએ પણ વચ્ચે એટલા માટે નથી લેતો આ વાતાવરણ માંડ જામ્યું હોય ને બધું વિખાઈ જાય ને પછી મારે તમારી પાસે આજે રાસલીલા સુધી પહોંચવાનું છે કૃષ્ણ પરમાત્માએ શરદ પૂનમની રાત્રિને છ મહિનાની બનાવી હતી ત્યાં સુધી મારે પહોંચવાનું છે એટલે પછી કૃષ્ણ પરમાત્માએ આવું ચાલુ કર્યું ચાર પાંચ જણા નીચે ઊભા રાખે એની ઉપર બે જણાને ઊભા રાખે અને પછી સૌથી ઉપર કૃષ્ણ ભગવાન જાય અને સરસ મજાની મટકી ફોડી નાખે અને માખણ બધું ઢોળી નાખે ઢોળી તો નાખે ખાવું હોય એટલું ખાય પણ બગાડ બહુ કરે એ બારીમાં બધા વાંદરા ઊભા હોય ને એને માખણ ખવડાવી દે બાર એ કે તમે રામાવતારમાં મારી ખૂબ સેવા કરી છે હવે હું તમારી સેવા કરું માખણ ચોરી ચોરીને વાંદરાને ખવડાવી દે બધું ઢોળ ખેદાન મેદાન કરી નાખે ગોપીઓ બધી ભેગી થઈ અને મોટાનું છોરું એટલે કાંઈ કહેવાય નહીં આપણે ધારાસભ્યના છોકરાને એમ કહીએ કે તમે અહીંયા આવું કરો છો એમ
એટલે મોટાનું છોરું એટલે કઈ કહેવાય નહીં, પણ બધી ગોપીઓ ભેગી થઈ અને આપણે જેમ આવેદન પત્ર કલેક્ટરને આપવા જઈએ છીએ એમ જશોદાને આવેદન પત્ર આપવા આવી કે જશોદા તારા છોકરાએ તો ઉત્પાત કર્યો છે, શું કરે છે? ગોપીઓ ફરિયાદ કરે છે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર, ખાખા ખોળા કરતો હિંડે બીવે નહીં લગાડે. નરસિંહ મહેતાના શબ્દો છો, આખા ઘરમાં ખાખા ખોળા કરે અને જરાય કોઈની બીક નથી, માખણ ખાધું ઢોળી નાખ્યું, વાર કીધું આ વાર, અમે તને આ વખતે ફરિયાદ કરી છે, હવે તારા છોકરાને જો હાથમાં આવ્યો ને તો અમે એને મારશું. તું જશોદા આ તો તારો છોકરો છે એટલે અમે કંઈ કહેતા નથી, પણ બહુ ઉત્પાત કરે છે. હે જશોદા તું તારા કાનુડાને સાદ કરીને વાર. જશોદાને ખૂબ દુઃખ લાગ્યું છે. જશોદા ગોપીઓને કહે છે કે પણ મારો કાનો તમારા ઘરમાં શું કામ આવું, મારા ઘરમાં ક્યાં લાખો ધેનું છે, મારી પાસે એટલી ગાયો છે, રાજાનો દીકરો છે, મારા ઘરમાં માખણના માટ ભર્યા છે, મય મટના માટ ભર્યા છે, ચાખે નહીં લગાડ, કોઈ દી મારા ઘરમાં તો ચાખતો નથી. પણ જશોદા એ તારા ઘરે નહીં ચાખતો હોય, પણ અમારા ઘરે તો બધું ખેદાન મેદાન કરી નાખે, આમાં અમારે આજીવિકા કેમ ચલાવી. જશોદાને દુઃખ થયું, આંખમાં આંસુ આવ્યા કે મારા છોકરાના તોફાનોને હિસાબે આજ મારે બે શબ્દ સાંભળવા પડ્યા. આજ માતાજી છે ને થોડા રુષ્ટ થયા, અને જેવો કનૈયો આવ્યો એટલે ખૂબ ખીજાણા. ખીજાણા એટલું જ નહીં, મારતા નથી. જુઓ જશોદા આના ઉપરથી બોટ લેવા જેવો છો, કોઈ દિવસ પોતાના બાળક ઉપર એને હાથ નથી ઉપાડ્યો. આ જે દિવસથી અમે અધ્યાત્મમાં હતા તે દિવસથી અમે જાણ્યું હતું, નાના હતા ત્યારે, એટલે અમારા બે સંતાનોના જન્મ પછીથી અત્યાર સુધી અમે એક પાપલી નથી મારી ક્યારે. જન્મથી લઈને આવડા મોટા પરણાવા જેવડા થયા, ક્યારે ઊંચા અવાજે ખીજાણા નથી, ક્યારે નહીં. પણ ભગવાનની કૃપા રહી, કાલ મને કોણ કહેતું હતું, ગોપાલભાઈ કહેતા હતા, ગોપાલભાઈ ઠેકડી, એ કે હા ગોપાલભાઈએ કીધું, પછી રસિકભાઈ હતા. રસિકભાઈ ક્યાં છે? રસિકભાઈએ કીધું તમારા છોકરા ખરેખર બહુ ડાય, તમારો બધો વાર તમારો બ્રિજેશ બહુ સારી રીતે હેન્ડલ કરે. કાલમન રસિકભાઈ કહેતા હતા. હું કહું ના, ભગવાનની દયા છે, છોકરા બહુ ડાયા છે અને બધું સંભાળી લઈ આવે, કાના જેવા તો નથી તોફાન. પણ અહીંયા એક વિચાર આવે છે કે ભગવાને આવું બધું કેમ કર્યું માખણની લીલાને, એનો જવાબ હમણાં આપું. પેલા જશોદાની ફરિયાદ અને કાનુડાનું ચરિત્ર છે ત્યાં આગળ વધીએ. માતા આજે એટલી બધી ગુસ્સે થઈ કે હવે કાનુડાની વાત સાંભળતી નથી, કે કાના તે ચોરી કરી છે કે ના, માં તે માખણ ખાધું છે, નહીં મેં નથી ખાધું, સાચું બોલ, ના નથી ખાધું. માને ખબર પડી ગઈ આ ખોટું બોલે, એટલે માં પૂછે છે કાના તું ના પાડે છે કે તે માખણ નથી ખાધું તો આ મોઢા ઉપર કેમ ચોંટ્યું છે. કાનાને થયું આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, મોઢું સાફ કર્યા વગર અવાઈ ગયું, એટલે કે મામા મેં નથી ખાધું, આ બધી ગોપીઓ છે ને એ મને તારા હાથે ઠપકો અપાવવા માટે મારા મોઢા ઉપર પરાણે માખણ ચોપડીને અહીંયા લાવી છે, હવે આને કોણ ફોગે. બરબસ મુખ લપકાયો રી મૈયા મોરી, મેં નહીં માખણ ખાયો. મૈયા મોરી સુન, મૈયા મોરી કાલાવાલા કરે ભગવાન, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. ભોર ભયો ગયન કે પાછે મધુબન મો ઈ પઠાયો, ભોર ભયો મૈયન કે પીછે મધુબન મો ઈ પઠાયો. ચાર પહર બંસી બટ બટ ક્યો સાંજ ઘરે ઘરે આયો, ઓ સાંજ પરે ઘરે આયો, સાંજ પરે ઘરે આયો, મયા મોરી
કઈ છે મોઢા ઉપર લાગ્યું તો કે એ ગોપિયા હે ના સબ વો બરબસ મુખ પે લપકાયો એને બધે મોઢા ઉપર પરાણે ચોપડ્યું છે મૈયા મોરી સુન મૈયા મોરી મેં નહીં માં પણ સુરદાસના શબ્દોની કમાલ જો ભગવાન પોતાના શબ્દોમાં પાછું સ્વીકારે કરી લે છે કે મેં માખણ ખાધું પણ કર સુન મૈયા મોરી હો સુન મૈયા મોરી પેલા 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 છે ને માને શું કે ખબર છે એ કે માં છે ને તું આજ મારી વાત એટલા માટે નથી માનતી કે તુને મોહે જાયો પરાયો જાયો એટલે કે તું મને તારો દીકરો નથી સમજતી તને એમ લાગે છે કે હું પારકો દીકરો છું ભગવાનને તો ખબર જ છે કે પોતે નંદનંદન નથી વાસુદેવ નંદન છે પણ મૈયાને આવું આપ્યું ને મૈયાને ખોટું લાગ્યું આંખમાંથી આંસુ પડ્યા અને પોતાના ખળામાં ખોળામાં લઈને લાલાને હા બેટા તે માખણ નથી ખાધું મારો લાલ તું મારો જ દીકરો છો કોઈ બીજાનો દીકરો નથી માતા આવી રીતે કનૈયાને લાડ લડાવે એટલે કનૈયાને થયું કે હવે માં માની ગઈ છે તો આપણે આપણા શબ્દોમાં અને સુરદાસના શબ્દોની કમાલ જુઓ હજી માં એમ કહે છે કે ના લલ્લા તે માખણ નથી ખાધું હજી કૃષ્ણ એમ કહે છે કે ના માં મેં માખણ નથી ખાધું અને પોતાના જ શબ્દોમાં ભગવાન સ્વીકાર કરે સુન મૈયા મોરી મેં નહીં માખ મેં જ માખણ ખાધું છે મેં નહીં માખણ ખાયો મેં નહીં માખણ ખાયો નહીં મેને હી માખણ ખાયો સુરદાસના શબ્દોની કમાલ છે ભગવાન પ્રત્યે આટલું ભાવપૂર્ણ ભજન લખ્યું પછી એક દિવસ ફરી પાછી ફરિયાદ આવી આજ મને એમ થયું કે આજ તને હું એટલે કાનુડાને બાંધ્યો છે હીરના ડોરે એટલે તરત જ માએ એક મોટો ખાંડણીયો હતો એ ખાંડણિયાની સાથે કાનાને રેશમી દોર લઈ અને હીરના દોરથી બાંધી દીધો છે કે અહીંથી છોડું તો બહાર જઈશ ને જ્યારે હોય ત્યારે તારી ફરિયાદો આવે છે હવે ફસાણો કાના તારે તો છૂટી જાય પણ હવે માના બાળતા તો કેમ કરું માં એની સામે નજર ઘરકામ કરે આજ તો એ રોવે ને બહુ ખોટા ખોટા નખરા કરે બહુ બધું પણ આજ માં જાળમાં આવતી જ નથી કે આજ તો તને આજ સજા પૂરા પૂરા દિવસની દેવાની તને ના છોડું એમ એટલે જેવી માં થોડીક કામકાજમાં આગી પાછી થઈ એટલે એટલો મોટો વજનદાર ખાંડણીયો અને આ નાના બાલકૃષ્ણ એને ઢસડતા ઢસડતા આંગણામાં થઈ અને ફળિયામાં જ્યાં યમલાર જૂનના બે વૃક્ષો હતા ત્યાં સુધી પહોંચી ગયા અને એના વચ્ચેથી બે ઝાડની વચ્ચેથી પસાર થયા કારણ કે શાપિત જે બે વૃક્ષો હતા કુબેરજીના બે પુત્રો એને શાપ મુક્ત કરવાના હતા એટલે એ ખાંડણિયા સાથે એટલું જોરથી વચ્ચેથી નીકળીને ખેંચ્યું ખાંડણીઓ બે વૃક્ષો સાથે ફસાયો અને ધડામ દઈને બંને વૃક્ષો જમીનદોસ થયા માંથી બે દેવી પુત્રો પ્રગટ થયા ભગવાનનો આભાર માનીને અંતર ધ્યાન એટલે યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો પછી ધીરે 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 ભગવાન વધારે મોટા થયા પણ હવે ભગવાન શામ વર્ણના લાગે છે અને ગોપીઓ કાનાને હવે ચીડવે છે બહાર રમવા જાય કાલ રાધુ ને ગોપી બોલા અમારા નાના ટેણિયાને વારંવાર ચીડવતી હતી એમ ગોપીઓ હવે પેલા કાનાને વારંવાર ચીડે છે એ કે તું છે ને નંદ બાબાનો દીકરો છે જ નહીં તને ક્યાંકથી માગીને લઈ આવ્યા છે એ કે જો નંદ રાજા કેવા સરસ મજાના રૂપાળા છે યશોદામાં પણ સફેદ છે તારો રંગ કાળો છે એટલે તું એનો દીકરો નથી એટલે રોતા રોતા યશોદા પાસે આવે કે મને ગોપીઓ આવું કહે છે અને ગોપીઓ માં એમ કહે છે કે ના ના બેટા હવે ગોપીઓ તને પૂછે ને તો આવો જવાબ દઈ દેજે તારો રંગ કેમ કાળો છે એટલે ગોપીઓ પૂછે જરા ઇતના બતા દે કાના તેરા રંગ કાલા ક્યું જરા ઇતના બતા દે કાના તેરા રંગ કાલા ક્યું ઓ કાલા હો કર ભી જગ સે નિરાલા जरा इतना बता दे काना तेरा रंग काला क्यों जरा इतना बता दे काना तेरा रंग काला क्यों तू काला हो कर भी जग से निराला क्यों तू काला ભગવાન જો
जवाब आप सो जवाब सो जवाब। मैंने काली रात में जन्म लिया और काली गाय का दूध पिया। मैंने काली रात को जन्म लिया और काली गाय का दूध पिया। मेरी ओ मेरी कमली का रंग काला, इसलिए काला हूँ। मेरी कमली का रंग काला, इसलिए काला हूँ। जरा इतना बता दे काला, तेरा रंग क्यों काला। जरा इतना बता दे काला, तेरा रंग काला। कृष्ण हजी नाना छे, हजी गोपियों ने पहुंची शके एवा नथी, पण पछी धमकी आपे छे, मने थोड़ो मोटो थवा दो, तमे जो तमारा घर में उत्पात न मचाऊ, तमने गांडी गेली न करी दऊ तो मारू नाम कृष्ण कन्हैयो नहीं, मने थोड़ो मोटो थवा दो। गोपियों बहु काना ने हैरान करे, बहु खीजवे, रमवा लई जाय पण पछी खीजवे। गोप गोवाळो ते पण कृष्ण भगवान नी साथे एनी लीला में सम्मिलित थाय, रमे, आनंद करे, तोफान करे, मस्ती करे, माखण खाए, आ बधु करता 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 भगवान मोटा थई गया। एक दिवस भगवान गोकुळ नी अंदर गोपी व्रजांगनाओ साथे आवेली बरसानानी राधा ने मळ्या। राधा ने जोया, कृष्ण ने राधा बहु गम्या, बहु गम्या। ते दिवसे घेर आवी अने मां ने शुं कहेज खबर छे? मां मां एक वात कहूं। के बोल, तारी उम्र थई गई छे અને તું કામકાજ કરતા કરતા ઘરમાં તને થાક નથી લાગતો? માં કે એ તો મારે કરવું જ પડે ને, આટલા દાસ દાસીઓ છે તોય મારે તો કરવું પડે, એ કરું છું એમ નહીં, પણ એમ નથી થતું કે હવે આમ તારી ઉંમર થઈ ગઈ હોય, તારું શરીર બરાબર કામ ન કરે, વાતની શરૂઆત કરે। માં કે પણ તું કહેવા શું માગે? આમ જો મારી કાંઈ ઈચ્છા નથી, પણ તું એક કામ કરને, મારા લગ્ન કરી દે, એટલે વો આવે તારું કામ કરે, તારા પગ દબાવે। જશોદા ને બહુ હસવું આવ્યું, આટલો આમ તો નાનો લાલજી મને પરણાવવાની વાત કરે છે। તો કે પણ કાના, તને ખબર છે પરણાવવા માટે કમસે કમ એક દીકરી જોઈએ, ઈ છે મારા ધ્યાન। એટલે જશોદા મને ખૂબ હસવું આવ્યું, ઈ કે કોણ છે? હવે રાધિકાજી ઉંમરમાં બહુ મોટા છે, એટલે ભગવાન શું કહે છે જશોદા ને ખબર છે? કે રાધિકા રાની સે बरस बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। પછી તો આની અંદર ઘણા અને કીર્તનો બહુ છે, એટલે પછી બધામાં સમય લેશું તો મેં નહીં, પણ એમાં તો એટલા બધા ભાવક કે માં જો આ આવશે રાધિકાજી અને એ મારી પત્ની થઈને આવે, એટલે તું સાસુ થઈ, પછી તારા ચરણ દબાવશે, ઘરનું કામ કરી દેશે, તું તો રાજરાણી થઈ જાય। માં કે હું તારા પપ્પાને વાત કરીશ, નંદરાજ આવે ને એટલે હું એને વાત કરીશ, એટલે તારું કંઈક ગોઠવાશે। ભગવાન બહાર ગયા, રમવા માટે ગયા, ફરી પાછી એક દિવસ માને ફરિયાદ કરી કે માતે મારા પિતાજીને વાત કરી। માં પૂછે છે કે તને રાધિકાજી જ કેમ ગમે છે? બરસાનાની દીકરી છે, વૃષભાણ દુલારી,
તને એ જ કેમ ગમે છે? આપણા ગોકુળમાં તો ઘણી બધી દીકરીઓ છે, અને હું જેના ઘરે હાથ મૂકું, કોઈ આપણા ઘેર, આપણે તો રાજા છીએ, કોઈ પોતાની દીકરી દેવાની ના પાડે. તો કાનો શું ખબર, શું કહે ખબર છે? મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભરોણી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો યમુના જીરો પાણી લાગે. રાધાજી રમવા માટે પણ બહાર લઈ જાય, જ્યારે પણ આવે રાધાજી પણ કનૈયાને જોઈને ખૂબ ખુશ થાય, વારંવાર કોઈ ને કોઈ બાનું કાઢી અને રમવા માટે અહીંયા ગોકુળમાં આવી જાય છે. બરસાનાથી જો બરસાના અને ગોકુળમાં ઘણું બધું અંતર છે, દૂર છે, પણ ત્યાંથી રાધાજી છેક બરસાનાથી પોતાના મહેલથી અહીંયા સુધી પધારે, વૃષભાણ દુલારી છે. ભગવાનની સાથે આવી ક્રીડાઓ ગોકુળમાં ચાલી રહી છે, ભગવાન બધાને સંમોહિત કરી અને આનંદ આપી રહ્યા છે. એક વખત બન્યું એવું કે માએ માની આગળ કૃષ્ણ પરમાત્માએ હઠ લીધી કે તું મારો વિવાહ કરાવી દે. આજે યશોદાને એમ થયું કે આપણે ત્યાં નાનપણમાં પણ લગ્ન કરવાના રિવાજ છે, તો લાય હું જઈને વાત કરું. એટલે એક દિવસ યશોદાજી બરસાના પધાર્યા છે. રાધિકાજીના મમ્મીને કહે છે, એના માતુશ્રીને કહે છે કે તમારી દીકરી બહુ ડાય છે. વાતની શરૂઆત તો આવું જ કરવું પડે ને, તમારી દીકરી બહુ ડાય છે, કેવી સરસ લાગે છે. હમણાં બે દિવસ પહેલાં અમારા ઘરે આવી હતી, કામકાજમાં એવી સરસ છે, બધું ઘરનું કામ કરવા માંડે, મને તો બહુ વાલી લાગે તમારી દીકરી. આવી રીતે વાત કરતા કરતા પૂછ્યું કે આ છોકરીના લગ્નનું કાંઈ વિચાર્યું છે કે નહીં? એટલે રાધિકાજીના માતુશ્રી કહે છે કે હજુ તો નાની છે, યોગ્ય મૂર્તિઓ શોધશું, હજી શોધીએ છે, શોધશું અને મળે તો વિવાહ કરીશું. અને યશોદાજીથી પૂછાય કે અમારો કૃષ્ણ કેમ લાગે છે? અને રાધિકાજીના માતુશ્રી છે એ ભયંકર ગુસ્સે થયા, કોણ તમારો કૃષ્ણ? એ ચોર ને, હું તો શું ગોકુળમાં એને કોઈ દીકરી ન આપે, જ્યારે હોય ત્યારે ઉત્પાત મચાવતો હોય, કોકના ઘરમાં નુકસાન કરતો હોય, તોફાન અને મસ્તી સેવાય બીજું કાંઈ આવડે જ નહીં, ચોર ચોર જ છે તમારો છોકરો, નકરા તોફાન જ કરે છે. બહુ સંભળાયું યશોદાને. યશોદાજી વિલા મોઢે પાછા આવ્યા ગોકુળ, બહુ દુઃખ થયું છે કે આજ મારે કૃષ્ણને હિસાબે બહુ સાંભળવું પડ્યું. જેવા કૃષ્ણ આવ્યા કીધું કે આજ મને રાધિકાજીના મમ્મીએ તું આવો તોફાની ન હોત તો મને આવું કે મારે કેટલું સાંભળવું પડ્યું તારા હિસાબે. ભગવાને લીલા કરી ત્યાં બરસાનામાં રાધિકાજી
अचानक बेबान थई गया, मूर्छित थई गया, भानमां न आवे। वैद्यो ने बोलाव्या, वृषभान पोतानी दीकरी माटे वैद्यो ने बोलाव्या, पण आज राधिकाजी अचेत थई गया छे, भानमां नथी आवता। कोई गोपीए कीधुं के कृष्ण छे ने ई विद्या जाणे छे, एने बोलावो तो साजा थाय। बोले एने आवडे छे? तो के हा एने आवडे छे, अमे घणी वार जोयुं छे, एनी केटली लीलाओने जोई छे, ए आवी रीते गम्मे एने भानमां लावी शके। એટલે કોઈને મોકલ્યા કૃષ્ણ ભગવાનને બોલાવવા માટે, આ ઘરમાં રાહ જોઈને બેઠા છે જશોદા માં પાસે ખાટલામાં, હમણાં બોલાવવા આવશે। આવ્યા કે ચાલો રાધિકાજી અચેત થઈ ગયા છે ને તમને બોલાવે છે। અને યશોદાજીને ગુસ્સો આવ્યો કે તે દિવસે મને કામ, એને કાંઈ આવડતું જ નથી, એને ચોરી કરતા જ આવડે છે, એ નહીં આવે, એને કાંઈ આવડતું નથી। રાધિકાજીના માતુશ્રી પોતે પધાર્યા કે તમારા છોકરાને લાલાને ઘડી વાર મોકલો ને, એ કંઈ જાણે છે મારી છોકરી બેભાન થઈ ગઈ છે, એ જાણે છે, એને મોકલો ને, એને કંઈ આવડતું જ નથી। કે પણ હું એના મોઢે સાંભળીશ, કાનાના મોઢે કૃષ્ણ એમ કહે કે મને નથી આવડતું। કાના ક્યાં ગયો? અહીંયા તને આવું કંઈ આવડે છે? આવડે છે માં, ખોટું કેમ બોલાય, આવડે છે। તું પણ ચૂપ, પણ માં આપણે જવું નથી, હું જવા માંગતો નથી, પણ આવડે છે, ખોટું ના બોલે। માં કહે છે કે તારે જવું જ છે, મને ખબર છે। ના ના માં, મારે નથી જવું, હું નથી જવાનું। પછી રાધિકાજીના માતુશ્રી બહુ રડ્યા, એટલે યશોદાએ કીધું જા આવે। એટલે આ જાણે દિગ્વિજય કર્યો, એમ આમ આમ સરસ મજાનો ચાલતો ચાલતો જાય છે। ઋષભાણના પત્ની કહે છે રાધિકાજીને, માતુ તું જરા ઉતાવળો ચાલ, મારી છોકરીના પ્રાણ સંકટમાં છે। એટલે ગયા ત્યાં, જઈ અને આમ જોયું, કેસ ખલાસ છે, આમાં કઈ નથી। અરે પણ તું જોતો ખરો, હું શું કરું, તમે બહુ મોડું કર્યું, મને વહેલા બોલાવવાની જરૂર, જાણે ડોક્ટર હોય। અરે મારા બાપ, તું આવું શું કામ કરે, તું જરાક એને તપાસ તો કરો, કઈક તો કર। પછી એને વિદ્યા ચાલુ કરી, જો આમ તો જાણે આમાં કાંઈ નથી, આ બચે એમ નથી, પણ આનું અત્યારે ને અત્યારે જો વિવાહ થઈ જાય, આનો સંબંધ નક્કી થઈ જાય, અને સામેવાળાના ગ્રહ બહુ બળવાન હોય, તો કદાચ હું વિદ્યા કરું ને બચી જાય। પણ કે અત્યારે તાત્કાલિક, હા એને બચાવી હોય તો તાત્કાલિક કરવું પડશે। પછી કોઈએ કીધું કે કૃષ્ણ જેવો દીકરો ક્યાં મળવાનો, તમે એક કામ કરો ને, એની હારે જ વિવાહ કરી નાખો ને, હવે વિવાહ તો વડીલો વચ્ચે થાય ને। એટલે રાધિકાજીના માતુશ્રી કહે છે કે હું અબઘડી વિવાહ કરીને આવું, પણ તું મારી દીકરીને બચાવવાનો કાંઈક પ્રયત્ન કર। દોડાદોડ ગોકુળ આવ્યા, યશોદાજીને કહે છે તારા કાના હારે મારી રાધિકાજીનો વિવાહ કરવો છે। યશોદાજી ના પાડે છે કે એને ચોરીઓ કરતા જ આવડે, બીજું કાંઈ નહીં, બહુ ટોંટ મારે, ના ના ગમે એમ કરો। જશોદાજી ના પાડે, પણ એ જમાનામાં એવો નિયમ કે બાર શાખ ઉપર ચાંદલો ચોંટાડીને આવે એટલે વિવાહ થઈ જાય। એટલે રાધિકાજીના માતુશ્રી ગોકુળમાં નંદરાજા મહેલ ઉપર ચાંદલો કરી અને યશોદાને કહી છે કે અમે તમારી અમારી દીકરી તમને આપી ચૂક્યા, એમ કરી અને આવ્યા। આવીને કૃષ્ણને કીધું થઈ ગયો, હવે થઈ ગયો, પાક્કું કર્યું, હા પાક્કું થઈ ગયું, હવે હું કાંઈક પ્રયત્ન કરું, જોઉં સામેવાળામાં કાંઈ હોય તો, એમ કરીને મોરપીસ ઉતારીને માથેથી આમ રાધિકાજી ઉપર ત્રણ વાર આમામામાં ફેરવે, જાણે બહુ મોટો વિદ્યાનો જાણકાર હોય, અને પોતાની લીલા સંકેલી રાધિકાજી ભાનમાં આવ્યા, ગોકુળમાં જય જયકાર થયો। બરસાનામાં બધા કહેવા માંડ્યા કે કૃષ્ણ તો મોટો જાદુગર છે, એના આજ ગમે તે કાંઈક ટૂચકો કર્યો અને રાધિકાજી સર્જીવન થઈ ગયા, નહીતર ખરેખર મૂર્છિત થઈ ગયા હતા, વાહ વાહ થઈ ગઈ, ઘેર પધાર્યા। જાણે દિગ્વિજય કરીને આવતા હોય ને એમ આમામ આમામ કરતા આવ્યા યશોદામાં, જેવા ઘરમાં આવ્યા પાણીનું પૂછ્યું નથી, રાધિકાજીને સારું થયું, હા બેટા, પણ કે આ વિવાહ તે કર્યું શું, એ આવીને ચાંદલો ચોંટાડી ગયા, એ તો માં તું રજા નથી આપતી, બાકી આખું બાર શાક ચાંદલાથી ભરી દઉં, તું મને હા પાડને એટલે અહીંયા તારે લાઈન લગાડી દઉં, એમ આખું બાર શાક ચાંદલાથી ભરાઈ જાય। માને બહુ
બહુ આનંદ થયો છે કે મારો દીકરો એવું કંઈક જાણે છે કે આજે એનો વિવાહ થઈ ગયો. ખરેખર આ આવી વાત છે, સારું લાગ્યું એટલે કીધું, પણ રાધિકાજીનો અને કૃષ્ણનો વિવાહ ક્યારેય થયો નથી. આ તો ખાલી એક વાત છે અને આપણા સાહિત્યકારોએ આવી કંઈક વાત બનાવી છે એટલે મને એમ લાગ્યું કે તમને કહું, થોડો આનંદ થશે. ભગવાનની લીલા ચરિત્રમાં કદાચ આવું આવતું હોય આપણે એવું માનવું. પછી ગોકુળની અંદર કંસ છે, એને ખબર પડી છે કે મારો દુશ્મન છે ત્યાં ફલી રહ્યો છે. પૂતનાને પહેલાં મોકલી હતી, પૂતના આવી, પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં, જે પવિત્ર ન હોય એને પૂતના કહેવાય. પૂતના આવી વક્ષસ્થળ પર ઝેર લગાડ્યું, ભગવાને એના પ્રાણ ચૂસી લીધા, એને નિર્વાણ આપ્યું. પૂતના મરાયા પછી કંસને ખબર પડી કે આ જેવો તેવો નથી, એટલે અનેક રાક્ષસોને વારંવાર ત્યાં મોકલે છે. શક્તાસુર આવ્યો, ત્યાર પછી કોણ આવ્યું છે, વત્સાસુર આવ્યો છે વાછરડાના રૂપમાં. ભગવાન હવે તો મોટા થયા છે, ગાયો ચરાવવા દૂર જાય છે, તો ત્યાં વત્સાસુર આવ્યો એટલે એને બે શિંગડા પકડીને ફંગોળીને ગોળ ગોળ ફેરવીને ફેંકી દીધો, વત્સાસુર અણે અણાણો. ત્યાર પછી બકાસુર આવ્યો છે બગલાના, બહુ ટૂંકમાં લઈ રહ્યો છું, બકાસુર બગલાના રૂપમાં આવ્યો, એની ચાંચ બે આમ પોળી કરી નાખી અને એનું પણ નિર્વાણ કર્યું. ત્યાર પછી અઘાસુર આવ્યો છે અજગરના સ્વરૂપમાં. અઘાસુર, અઘ એટલે પાપ, એની જીભ લાંબી લાંબી મોટા રસ્તાઓ જેવી છે, પણ એને એને પણ નિર્વાણ આપ્યું. પછી ધેનુકાસુર આવ્યો છે, ધેનુકાસુર ગધેડાના સ્વરૂપ. જો રાક્ષસો બધા જાનવરના પ્રતીક લઈને આવ્યા છે, ધેનુકાસુર ગધેડાના સ્વરૂપમાં આવ્યો, પણ એને આ વખતે બલદાવ દ્વારા નિર્વાણ મળ્યું. બલદાવે એને હણી લીધો. ત્યાર પછી ગેડી દડાની રમતનો પ્રારંભ થયો છે, જે કાલી નાગનું દમન કરવાની લીલા છે. ભગવાન એના માટે પ્રવૃત્ત થયા, જાણ્યું કે મારી ગાયો છે એ આ ધરાનું વિશેલું પાણી પી નથી શકતી. જાણ્યું કેમ, તો કે આમાં એક ભયંકર કાલી નામનો નાગ રહે છે અને એના સર્પથી આ પાણી દૂષિત થયું છે, એટલે હવે એ કાલી નાગ છે એને મારે વશ કરવો પડશે, એને નાથવો પડશે. પણ એમનેમ તો કેમ કરાય, એટલે ગોવાળો સાથે આજે નક્કી કર્યું કે આપણે ગેડી દડાની રમત રમવી છે, આપણું અત્યારનું ક્રિકેટ. પણ પછી નક્કી થયું, જો અહીંયા જાય તો સિક્સ, અહીંયા સુધી આવે તો ફોર, અને અહીંયા સુધી જાય તો આઉટ. ધરામાં દડો જવો જોઈએ નહીં, અને જે ધરામાં દડો મોકલે એને ઈર જઈને લઈ આવવાનો, આવો નિયમ એણે પોતે જ બનાવ્યો. બધા ગોપ ગોવાળો રાજી થયા, ચાલો રમતની શરૂઆત કરી. કૃષ્ણનો વારો આવ્યો એટલે ફેરવીને એવું ગેડી મારી કે દડો જઈ અને યમુના નદીના ધરામાં પડ્યો. જેવો પડ્યો એટલે ગોપ ગોવાળો કહે, હમણાં કૃષ્ણ તે દડો અંદર નાખ્યો છે, કે હા વાંધો નહીં હું લઈ આવું. કદમના ઝાડ પર ચડ્યા કે હું હમણાં ધરામાં છલાંગ મારું, ગોપ ગોવાળો ના પાડે છે, ના ના કાના ના ના, આપણે નવો દડો લઈ લઈશું, તું ધરામાં ન જા, ત્યાં વિશેલો સર્પ છે, તું અંદર ના પડતો. પણ કોઈનું સાંભળ્યા વગર ભગવાને ધરામાં કૂદકો માર્યો. ગોવાળો દોડતા દોડતા નંદરાજાને ખબર આપવા ગયા કે કૃષ્ણ ધરામાં પડ્યા છે. અને અહીંયા જેવા ધરામાં ગયા તો કાલ્ય નાગ સૂતો છે, એની બે નાગ કન્યાઓ છે, એની પત્નીઓ એની સેવા ચાકરી કરી રહી છે. જોયું બાળક આવ્યો અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા, એ જળ કમળ છાંડી જાને બા, સ્વામી મારો જાગશે જાગશે, તુને મારશે મને, બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને બાળા, એ જળ કમળ છાડી
कहे बालक तू मार्ग भूलो के तारा मेरी बनावियो निश्चय तारो काल खोजो अहिया ते सिद्ध आवियो ए जल कमल छाड़ी जान मारा जल कमल छाड़ी जान चरण चापी मूछ मरड़ी नागने नाग जगाड़ियो उठो ने बलवंत कोई मरने बालक आवियो ए जल कमल छाड़ी जाने बाला ए
નગરી માં લઈ જશે, પછી નાગ નો શિષ કાપશે એ જળ કમળ છાણી જાણે બાળા, એ બેઉ કર જોડી વિન બે સ્વામી, મૂકો અમારા કંઠ ને અમે અપરાધી થાળ ભરીને પછી નાગનીએ તો પ્રભુને મોતીને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવ્યો એ જળ કમળ છાણી જા. પ્રભુ અમને માફ કરો, કાલીય નાગ પણ પોતાનું સમગ્ર જે કઈ ચેતન છે ખોઈ બેઠો છે, બહુ એકદમ ક્ષીણ અવસ્થામાં ભગવાનને કહે છે પ્રભુ મને માફ કરો કે અમારી ગાયો અહીંયા પાણી પીવા આવે તે આ ધરાને દૂષિત કર્યું, એટલે હવે તું અહીંયાથી જતો રહે, પ્રભુ આપ કહો ત્યાં જાઓ. એટલે ભગવાન એને રમણ દ્વીપ ઉપર મોકલ્યો અને ધરાનું એકદમ શુદ્ધ કર્યો. હવે ભગવાન પ્રલંબાસુરની સાથેનું યુદ્ધ કર્યું છે એની લીલા આવી.